તો હાલ મહત્વના સમાચાર. સુરતથી મળી રહ્યા છે. સુરતમાં નિસંતાન પરિણીતા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર પ્રફુલ દોશીની મોડી સાંજે ધરપકડ કરાઈ છે. ડોક્ટર પ્રફુલ દોશીની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર પ્રફુલ દોશી નાટકીય રીતે પોલીસના શરણે આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી ડોક્ટર પ્રફુલ દોશી જે પ્રમાણે નાસ્તા ફરતા હતા, જ્યારે ડોક્ટર પ્રફુલ દોશીની મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. નિસંતાન પરિણીતા સાથે જે પ્રમાણે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં ડોક્ટર પ્રફુલ દોશી ભાગી છૂટ્યા હતા. ડોક્ટર પ્રફુલ દોશીની ધરપકડ કરવામાં આવી છે. જેઓની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર પ્રફુલ દોશી નાટકીય રીતે પોલીસના શરણે આવ્યા હોવાનું સમાચાર મળી રહ્યા છે. એમ્બ્રોઇડરી ખાતામાં તોડફોડ થઈ છે. પૂના ખાતે આવેલી ભવાની ઇન્ડસ્ટ્રીમાં તોડફોડ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા. રવિવારની રજાનો રખાતા હોવાથી કારીગરોમાં રોષ ફેલાયો છે. બે થી ત્રણ કારખાના પર પથ્થરમારો કરી કાચ તોડ્યા હતા. 2000થી વધુ કારીગરો બંધ કરાવવા નીકળ્યા. પૂના પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તો એમ્બ્રોઇડરી ખાતામાં તોડફોડ થઈ છે. પૂના ખાતે આવેલી ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં તોડફોડ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા છે. રવિવારની રજા ન રખાતા હોવાથી કારીગરોમાં રોષ ફેલાયો છે. તો હાલ પૂના પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.